તો આ તો પારોલ યુનિવર્સિટીના પ્રોફેસરે બજેટને આવકારતા કહ્યું છે કે તેની નકારાત્મક અને સકારાત્મક અસર ભવિષ્યમાં થઈ શકે છે અને વધુમાં તેઓ ટેક્સના સુધારાને લાંબા ગાળે ફાયદાકારક ગણાવ્યો છે. આશા હતી એ પ્રમાણનું બજેટ આવ્યું નથી, પણ છતાં પણ રાઈટ, જેવા કે ટેક્સ રેટમાં સુધારો થયો છે જે લોકોના કન્ઝમ્પશન પાવર વધારશે, જે લાંબા ગાળે ભારતીય ઇકોનોમીને બહુ સારા ફાયદા કરાવી શકે. એટલે કે એફએમસીજી સેક્ટર, નેસ્લે છે, આઈટીસી છે, ડાબરને ઘણા ફાયદાકારક રહી શકે છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ નાબૂદ કર્યો, તો આ બીજું એવું પગલું છે ગવર્મેન્ટનું કે પહેલા 35% ટેક્સ રેટ ઘટાડ્યો હતો અને ફરી આ ડિવિડન્ડ ટેક્સમાંથી મુક્તિ આપી છે. રોકાણકારને એટલો બધો ફાયદો નથી, પણ જેટલી ડિવિડન્ડ આપની આપતી કંપની છે, જે પબ્લિક સેક્ટર કંપની છે, એને ઘણો ફાયદો એનો લાંબા ગાળે.